હેલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપની પોતાની યુટ્યુબ ચેનલ એટલે કે યોગી ગુજરાતી પર. મિત્રો, છેલ્લે આપણે વાત કરતા હતા આપણું 14મું ચેપ્ટર એટલે કે છેલ્લું દર્શન વિશે, અને એ છેલ્લું દર્શન જે રામનારાયણ વિશ્વનાથ પાઠકનું સરસ મજાનું એક મૃત્યુ પ્રસંગક કાવ્ય છે એનો આપણે વિસ્તૃત અભ્યાસ કરી ગયા છીએ. અને આજે છેલ્લું દર્શન કાવ્યનો આ બીજો પાઠ તમારી સમક્ષ રજૂ થઈ રહ્યો છે. તો આજે આ પાઠની અંદર આપણે જયંત કોઠારીએ જે એમનો આસ્વાદ કરાવેલો છે એ આસ્વાદને આપણે વિસ્તૃત રીતે સમજવાના છીએ અને ખાસ એની પરીક્ષા લક્ષી ચર્ચા કરવાના છીએ. પણ એની પહેલા જો મિત્રો તમે છેલ્લું દર્શન કાવ્યને જે મેં સમજાવેલું છે એ પાર્ટ તમે ન જોયો હોય તો એની લિંક તમને ઉપરના આઈ બટનમાં અને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એની લિંક મળી જશે. તો ચોક્કસથી મિત્રો એ કાવ્યનો સંપૂર્ણ અભ્યાસ કરી લેશો એટલે કે તમારા માટે આ આસ્વાદ લેખને સમજવો એ સાવ રમત વાત થઈ જશે. ખાસ આ આસ્વાદ લેખ છે, આમ તો આ બધી ચર્ચા આપણે કાવ્યમાં કરી ગયા હતા, છતાં પણ પરીક્ષા લક્ષી જે વસ્તુ પૂછાઈ શકે અને આની અંદરથી જે મોસ્ટ આઈ પ્રશ્નો છે એ પણ હું સાથે સાથે સોલ્વ કરાવતો જવાનો છું. આપણું જે 14મું પ્રકરણ છે છેલ્લું દર્શન એ એક પ્રકારનો આસ્વાદ લેખ છે અને એમાં રામનારાયણ વિશ્વનાથ પાઠકનું એક સોનેટ કાવ્ય કે જે કાવ્યનું નામ છે છેલ્લું દર્શન એમનો આસ્વાદ કરાવ્યો છે જયંત કોઠારીએ. તો એવો પ્રશ્ન નીકળે કે છેલ્લું દર્શન કાવ્યના આસ્વાદક કોણ છે, તો એમાં આવશે જયંત કોઠારી. અને જયંત કોઠારીએ આ આસ્વાદ લેખનું શીર્ષક શું આપ્યું છે, તો ખાસ યાદ રાખજો, મૃત્યુ નિમંત્રક મંગલ કાવ્ય. અને હવે આપણે એમને જે આસ્વાદ કરાવેલો છે એનો અભ્યાસ કરતા જઈએ. રામનારાયણ પાઠકે આ કાવ્ય એમના પ્રથમ પત્નીના અવસાન નિમિત્તે લખેલું છે એ જાણીતી વાત છે, એટલે કે વ્યક્તિનિષ્ઠ વિરહ પ્રેમનું આ કાવ્ય છે. પણ આ કાવ્ય વાંચતા જે એક વસ્તુ તરત નજરે પડે છે એ નજરે ચડે છે એ છે કે કવિએ કાવ્યમાં વ્યક્તિ નિર્દેશક સંજ્ઞાનો પ્રયોગ લગભગ ટાળ્યો છે અને ભાવ નિર્દેશક સંજ્ઞાઓનો જ આશ્રય લીધો છે. છેલ્લી કડીમાં કવિ સુંદરીને સંબોધન કરે છે ત્યારે જ કાવ્યમાં વ્યક્તિ પ્રવેશે છે. તે પૂર્વે કાવ્યમાં સુંદરી નહીં પણ સૌંદર્ય છે, માંગલ્ય છે, જેની અંતિમ વિદાયને કવિ પોતાની અંજલિ આપી રહ્યા છે. તે કોઈ વ્યક્તિ નથી પણ અમૂર્ત ભાવ છે, તત્વ છે. આપણે જે કાવ્યમાં પણ આ વાત કરી ગયા છીએ કે આખા કાવ્ય એક સુંદરી આમ તો એની પત્નીના મૃત્યુ પ્રસંગનું આ કાવ્ય છે, પણ કોઈ આ વ્યક્તિના દર્શન કોઈ વ્યક્તિ માટેનું કાવ્ય હોય એવું આપણને લાગતું જ નથી. એટલે કે કાવ્ય છે આમ સુંદરીનું કાવ્ય છે, પણ સમગ્ર કાવ્યનો અભ્યાસ કરીએ તો આપણને છેક સુધી એવું જ લાગે કે આ તો સૌંદર્યનું કાવ્ય છે. તો કાવ્યમાં સુંદરીનું મહત્વ નથી, સૌંદર્યનું મહત્વ છે. અને છેક 14મી પંક્તિમાં સુંદરી જ્યારે શબ્દ આવે છે ત્યારે આપણને ખબર પડે છે કે એની પત્ની માટેનું આ કાવ્ય છે. આગળ જોઈએ તો મૃત્યુનો પ્રસંગ એવો છે કે માણસને વ્યક્તિરાગ અત્યંત તીવ્રતાથી પ્રગટ થાય, અથવા તો મૃત્યુ વ્યક્તિની ને જગતની નાશ્વરતાનું ભાન કરાવે અને નિષેધાત્મક નાસ્તિક દર્શન અસારવાદ તરફ આપણને લઈ જાય. કવિ કહે છે કે મૃત્યુ એક દુઃખદ પ્રસંગ છે, એક કરુણ પ્રસંગ છે. અને જ્યારે આપણે કોઈનું મૃત્યુ જોઈએ તો જગત નાશ્વર છે. નાશ્વર એટલે જેનું નામ છે એનો નાશ છે, અને જેનું નિર્માણ થયું છે એનો સંહાર થશે, એનો નાશ થશે એ નક્કી છે. અને જ્યારે આપણે કોઈ માણસનું મૃત્યુ થયું જોઈએ ત્યારે આપણને ચોક્કસથી આ વાત યાદ આવે છે. તો કહે છે કે મૃત્યુ જગતની નાશવરતાનું ભાન કરાવે અને નિષેધાત્મક એટલે કે ખરાબ નકારાત્મક નાસ્તિક દર્શન અને આસારવાદ એટલે કે જગતની મોહ માયામાંથી દૂર થઈ જવું એવા આસારવાદ તરફ લઈ જાય. તત્વચિંતક રામનારાયણ વ્યક્તિરાગમાં અટવાયા નહીં એ સમજી શકાય, પરંતુ નોંધપાત્ર એ છે કે અહીં અસારવાદમાં પણ એ સરી નથી પડ્યા. જે નષ્ટ થયું છે એનો શોક નહીં પણ જે પ્રાપ્ત થયું હતું એની ધન્યતા એ કાવ્યનો મુખ્ય સૂર છે. મિત્રો આટલું ખાસ અંડરલાઈન કરી લેજો, જે નષ્ટ થયું છે એનો શોક નહીં પણ જે પ્રાપ્ત થયું હતું એની ધન્યતા એ કાવ્યનો મુખ્ય સૂર છે. તો યાદ રાખજો, એક વાક્યમાં કે બે માર્ક્સ માટે પ્રશ્ન નીકળી શકે કે છેલ્લું દર્શન કાવ્યનો મુખ્ય સૂર શું છે, તો જે નષ્ટ થયું છે એનો શોક નહીં પણ જે પ્રાપ્ત થયું હતું એની ધન્યતા એ જ આ કાવ્યનો મુખ્ય સૂર છે, મુખ્ય ભાવ છે. જગત અને જીવનને એક અપૂર્વ સૌંદર્ય અને માંગલ્યનો યોગ થયો હતો. એવું સૌંદર્ય કે જે અંત સુધી વિકસતું રહ્યું હતું, કદી હાસ પામ્યું ન હતું, એટલે કે કદી જેનો લોપ થયો નહોતો, કદી જેનો નાશ થયો નહોતો, તો છેલ્લી ક્ષણ સુધી એનું દર્શન એ જ કર્તવ્ય, એમાં જ જીવનની કૃતાર્થતા, મંગલતા, ધન્યતા. સરસ મજાના શબ્દો આગળ કવિ કહે છે કે
કવિ માનવ સહજ લાગણીઓથી પર છે એવું નથી, મૃત્યુ પ્રસંગે જે બનવું જોઈએ તે બને જ છે, આંખમાં આંસુ ખાડિયા ખડાતા નથી, ખાડિયા ખડાતા નથી એનો અર્થ થાય રોક્યા રોકાતા નથી, આંખોને આંસુ રોકવાની વિનંતી કવિને ફરી ફરીને કરવી પડે છે, મન અસ્વસ્થતાથી ઘેરાયેલું છે, પહેલી બે પંક્તિમાં ઉદ્ગારો ખંડિત થતા થતા ચાલે છે, તેમાં આ અસ્વસ્થતા ડોકાઈ જાય છે, એટલે કે આપણને સહજતાથી જોવા મળે છે. આપણે શરૂઆતની પંક્તિ જોઈએ તો એમાં અટકી અટકીને પંક્તિઓ ચાલે છે, આપણે જોઈએ છે તો કહે છે કે આંખોને આંસુ રોકવાની વિનંતી કવિને ફરી ફરીને કરવી પડે છે, મન અસ્વસ્થતાથી ઘેરાયેલું છે, પહેલી બે પંક્તિમાં ઉદ્ગારો ખંડિત થતા થતા ચાલે છે, તેમાં આ અસ્વસ્થતા ડોકાઈ જાય છે. એમાં મિત્રો ખંડિત થતા થતા એમાં થતા શબ્દ છે એ વર્તમાન કૃદંત બનશે, એક વાર નહીં પણ ત્રણ ત્રણ વાર ધમાલ ન કરો એમ કહી કવિ પોતાના મનને વારે છે, એ બતાવે છે કે મન રહી રહીને અસ્વસ્થ થયા કરે છે. ખાસ યાદ રાખજો છેલ્લું દર્શન કાવ્યમાં ધમાલ ન કરો એ પંક્તિ ત્રણ વાર આવે છે, અને આ પંક્તિ ત્રણ વાર આવે છે શું દર્શાવે છે કે કવિની આંખોમાંથી પણ આંસુ ખાડિયા ખડાતા નથી, રોક્યા રોકાતા નથી, એક વાર નહીં પણ ત્રણ ત્રણ વાર ધમાલ ન કરો એમ કહી કવિ પોતાના મનને વારે છે, એ બતાવે છે કે મન રહી રહીને અસ્વસ્થ થયા કરે છે. કવિ આ મનઃસ્થિતિમાંથી ઉગરવાનો પ્રયત્ન કરે છે, ઘટનાને એક નવી વિધાયક જીવન દ્રષ્ટિથી જોઈને વ્યક્તિને સ્થાને ભાવ તત્વ પર એ ધ્યાન કેન્દ્રિત કરે છે, અને કશુંક ગુમાવ્યાનો રંજ અનુભવવાના બદલે જે પ્રાપ્ત થયું હતું તેની ધન્યતાને વાગોળવા તરફ મનને વાળે છે. ખૂબ મહત્વનો આ પેરેગ્રાફ છે, ખાસ એક બે વાર આ આખા પેરેગ્રાફનો અભ્યાસ કરી લેજો. કહે છે કે જે ગુમાવ્યું છે એનો શોક નથી, સૌથી મહત્વની વાત આ છે કે જે ગુમાવ્યું છે એનો શોક નથી પણ જે અત્યાર સુધી પ્રાપ્ત થયું હતું એની ધન્યતા છે ને, એ જ કાવ્યમાં મુખ્ય છે. રંજ શબ્દ વચ્ચે એક આવ્યો, રંજ એટલે દુઃખ શોક આ બધા એના સમાનાર્થી શબ્દ છે. તો આગળ કહે છે કે તો આ કાવ્ય સુંદરીનું નથી, સૌંદર્યનું કે માંગલ્યનું છે. માંગલ્યના સમાનાર્થી શબ્દ પૂછાઈ શકે મંગલ એટલે શુભ અથવા તો કલ્યાણ. કહે છે કે આ કાવ્ય સુંદરીનું નથી, સૌંદર્ય કે માંગલ્યનું છે, અને સૌંદર્ય કે માંગલ્યના ઉપભોગનું નથી એના પૂજનનું છે. સૌંદર્યનું એ છેલ્લું દર્શન છે, કૃતાર્થતા પ્રેરનારું દર્શન છે. દર્શન શબ્દના આપણી ભાષામાં જે અધ્યાસો જે અભ્યાસો આદરના ભક્તિના તે અહીં પ્રગટે છે. અગરુ દીપ ચંદન ગુલાલ કુમકુમ કુસુમ શ્રીફળ વગેરે ધરવાનું કવિ કહે છે તે બધા પૂજન અર્ચનની સામગ્રી છે. કવિ કહે છે કે કવિ આ બધું ધરવાની પાઠની અંદર આ સમગ્ર કાવ્યની વિસ્તૃત ચર્ચા કરી ગયો છું, એટલે આ બધી વાતમાં બહુ ડીપમાં નથી જતો, અને કારણ કે તમે પહેલો પાર્ટ જોયો જ હશે અને પછી જ આ પાર્ટ જોતા હશો, એટલે એમાં આપણે બધી વાત કરી ગયા છીએ કે એ એમની પાસે કવિ શું શું ધરવાની વાત કરે છે. તો એમાં આપણે જોયું હતું કે અગરુ દીપ ચંદન ગુલાલ કુમકુમ કુસુમ ત્રિફળ વગેરે ધરવાનું કવિ કહે છે તે બધા પૂજન અર્ચનની સામગ્રી છે. સુંદરીને સ્થાને સૌંદર્ય અને તે પણ પૂજનીય પવિત્ર માંગલ્ય યુક્ત જગતને પ્રસન્ન મંગલતા ભર્યું કરનાર આ સૌંદર્ય. યાદ રાખજો આ કાવ્યમાં સૌંદર્યના ઉપભોગની વાત નથી, ઉપભોગ કરવો એટલે એનો ઉપયોગ કરવો, પણ એનો ઉપભોગ નહીં એનું માત્ર દર્શન કરવું એ જ આ કાવ્યનો મુખ્ય સૂર છે. સૌંદર્ય અને તે પણ પૂજનીય પવિત્ર માંગલ્ય યુક્ત જગતને પ્રસંગ મંગલતા ભર્યું કરનાર આ સૌંદર્ય તેથી મહિમાવંત અંત સુધી વિકસતું રહેલું કદી ક્ષય ન પામેલું એટલે કે કદી જેમાં હાનિ નથી પહોંચી કે જેમાં કદી જેનો હાસ નથી થયો એવું આ સૌંદર્ય તેથી વિભૂતિમય એનો આવો એને આવો પૂજન અર્ધ્ય જ શોભે એટલે કે એનું તો આવું પૂજન અર્ચન જ હોય એ સાચી વાત છે. દુનિયાવી રીત મુજબ મૃત વ્યક્તિનું કશુંક સ્મરણ ચિહ્ન એના અંગ પરથી લેવું એ આ સૌંદર્યને ખંડિત કરવા બરાબર છે, માટે એ પણ અનુચિત છે. એનું હૃદયમાં જે સ્થાન છે તે જ પૂરતું છે, તે જ ઇષ્ટ છે. આવા પરમ મહિમાવંત વિભૂતિમય સૌંદર્યનું સ્થાન બીજું કોણ લઈ શકે, અને એ માટે સ્મરણ ચિહ્ન જેવા સ્થૂળ આધારની શી જરૂર. કવિએ કાવ્યમાં પણ આપણે વાત કરી ગયા છીએ, કવિએ કાવ્યમાં કીધેલું હતું કે એમની સ્મરણ એમના મૃત્યુ પછી એમની કોઈ પણ યાદગીરી રૂપે સ્મરણ માટેની કોઈ નિશાની તમે લેતા નહીં, કારણ કે એનું સ્થાન તો એના હૃદયમાં રહેલું છે, અને જે સૌંદર્ય હંમેશા વિકસતું રહ્યું છે એમના મૃત્યુ પછી પણ એવું ને એવું કવિને રહેવા દેવું છે. જયંત કોઠારી પણ એ જ વાત કરે છે કે આવા પરમ મહિમાવંત વિભૂતિમય સૌંદર્યનું સ્થાન બીજું શું, બીજું કોણ લઈ શકે, અને એના માટે સ્મરણ ચિહ્ન જેવા સ્થૂળ એટલે કે જે ભૌતિક જે
सामान्य निर्जीव आधारनी एने शी जरूर। आ जीवन दृष्टि कवि ने माटे मृत्युनी घटना ने मंगल बनावी दिए छे। सोनेटमा छेल्ला युग्ममा, युग्ममा एटले जोड़ी, कवि कहे छे सोनेटना छेल्ला युग्ममा एटले के छेल्ली बे पंक्तिमा कवि आ वात अत्यंत मार्मिक रीते मूकी आपी छे। अग्निनी साक्षीए जेमनुं मिलन थयुं हतुं ते अग्निनी साक्षीए ज जुदा पड़ी रह्या छीए। अग्निनुं साक्षीत्व ए मंगलतानुं सूचक छे। अंतिम संस्कार अग्निमां कविए साक्षीत्वनुं आरोपण करीने मृत्युनी घटनाने पण महिमावंत करी छे। खास याद राखजो, आपणे छेल्ली बे पंक्તિને ખાસ વિસ્તૃત રીતે કાવ્યમાં સમજેલી હતી કે અંતિમ સંસ્કાર એટલે કે માણસનું મૃત્યુ થઈ જાય પછી જે એને સળગાવવાની ક્રિયા છે એને અંતિમ સંસ્કાર કહેવાય। આપણા જીવનના 16 સંસ્કાર છે અને એમાંનો મૃત્યુ પછીનો આ અંતિમ સંસ્કાર હોય છે। તો અંતિમ સંસ્કારના અગ્નિમાં કવિએ સાક્ષીત્વનું એટલે કે અગ્નિને સાક્ષી બનાવ્યું હતું અને કહ્યું હતું ને કે આપણે આજ અગ્નિની સાક્ષી આપણું મિલન થયું હતું અને આજ અગ્નિની સાક્ષીએ આપણે જુદા પડી રહ્યા છીએ। કારણ કે એનું મિલન એના લગ્ન થયા હતા ત્યારે પણ વચ્ચે અગ્નિ હતું અને આજે બંને એકબીજાથી જુદા પડી રહ્યા છે ત્યારે પણ એ સામે અગ્નિની સાક્ષી છે। તો અંતિમ સંસ્કારની અગ્નિમાં કવિએ સાક્ષીત્વનું આરોપણ કરીને મૃત્યુની ઘટનાને પણ મહિમાવંત કરી છે। કાવ્ય આરંભાયું મનની ભારે અવસ્થાના સૂચનથી, પરંતુ એ લાગણી તો સૂચન રૂપે જ રહી અને કાવ્યમાં વસ્તુતઃ આલેખાયો સૌંદર્ય યોગની કૃતાર્થતાનો અને સૌંદર્ય પૂજનનો ભાવ, અંતમાં છે એક ભવ્ય મંગલ ઘટનાના સાક્ષાત્કારનો ચમત્કાર। એટલે સમગ્ર કાવ્ય ભાવમય છે, એ ભાવ દશા વિશિષ્ટ છે। મૃત્યુ વિષયક કાવ્યમાં તો આ વિરલ કાવ્ય છે। ખાસ યાદ રાખજો, આપણી ગુજરાતી ભાષામાં મૃત્યુ વિશેના ઘણા બધા કાવ્યો લખાયા છે, ચાહે રાવજી પટેલ હોય કે રાવી પાઠક કોઈ, ઘણા બધા કવિઓ એ ગુજરાતી ભાષામાં મૃત્યુને વિષય બનાવીને કાવ્યો લખાયા છે। પણ એ બધા જ કાવ્યોમાં આ કાવ્ય છે એ વિરલ છે। ચાહે એ રાવજી પટેલનું મારી આંખે કંકુના સૂરજ આથમ્યા એ કાવ્ય હોય અને એની સામે આ કાવ્ય હોય, બંને મૃત્યુ વિશેના કાવ્યો છે, છતાં પણ બંનેનું જે વિષય છે, બંનેનું જે ભાવ છે એ બિલકુલ અલગ છે। અને આજે રામનારાયણ વિશ્વનાથ પાઠકનું આજે કાવ્ય છે એ મૃત્યુ વિષયક કાવ્યોમાં વિરલ છે, એટલે કે દુર્લભ છે, આવું કાવ્ય બીજું જોવા નથી મળતું। એની પાછળ એક નૂતન જીવન દ્રષ્ટિની પ્રેરણા પડેલી છે। આમ કાવ્યમાં ભાવ અને વિચારોનું અદ્ભુત રસાયન સિદ્ધ થયેલું છે। રામનારાયણ માનતા કે કાવ્યનો વિષય વિચારમય લાગણી કે લાગણીમય વિચાર છે। ખાસ આ વાક્ય છે એ વ્યાકરણની દ્રષ્ટિએ ખાસ અંડરલાઈન કરી લેજો, સાદું સંયુક્ત કે સંકુલ વાક્ય પરિવર્તન જે આપણે કરવાનું હોય છે આ વાક્ય વારંવાર પૂછાય રાખે છે। રામનારાયણ માનતા કે કાવ્યનો વિષય વિચારમય લાગણી કે લાગણીમય વિચાર છે, આની અંદર ત્રણ વાક્યો છે। રામનારાયણ માનતા કાવ્યનો વિષય વિચારમય લાગણી છે આ બીજું વાક્ય, અને ત્રીજું વાક્ય બને કાવ્યનો વિષય લાગણીમય વિચાર છે। આવી રીતે સંયુક્ત કે સંકુલમાંથી સાદામાં ફેરવી શકાય, અને એનાથી ઉલટી રીતે પૂછે તો ત્રણ સાદા વાક્યો આપેલા હોય અને આવી રીતે આ સંયોજકનો ઉપયોગ કરીને તમે સંયુક્ત કે સંકુલમાં ફેરવી શકો છો। સાદું સંયુક્ત સંકુલમાં આંતરિક પરિવર્તન સાદા વાક્યને સંયુક્તમાં કે સંયુક્ત વાક્યને સાદામાં કઈ રીતે ફેરવવા એને આપણે વ્યાકરણ વિભાગમાં વિસ્તૃત રીતે સમજાવી દીધું છે। તો ખાસ મિત્રો, એ ન જોયું હોય તો આપણી નીચે તમને વ્યાકરણની લિંક મળી જશે। વ્યાકરણની સિરીઝની અંદર ગુજરાતી ધોરણ 12 માટેનો તમામ વ્યાકરણના ટોપિક્સ આપણે કવર કરી લીધા છે। તો રામનારાયણ માનતા કે કાવ્યનો વિષય વિચારમય લાગણી કે લાગણીમય વિચાર છે, આ વાક્ય અંડરલાઈન કરીને રાખજો, એક બે માર્ક્સમાં પૂછાઈ શકે। કાવ્યનો પ્રાણપ્રદ ધર્મ એ રહસ્યને લેખતા હતા, યાદ રાખજો, કાવ્યનો પ્રાણપ્રદ ધર્મ, દરેક કાવ્યમાં મુખ્ય શું હોવું જોઈએ તો કે રહસ્ય, આપણે જેને આપણી ભાષામાં સસ્પેન્સ કહીએ છીએ, કાવ્યમાં સસ્પેન્સ હોવું જોઈએ, જેને ગુજરાતીમાં કહેવાય રહસ્ય, એ રહસ્ય છે એ કાવ્યમાં હોવું જ જોઈએ। રામનારાયણનો એ કાવ્ય વિચાર આ કાવ્યમાં ચરિતાર્થ થતો લાગે છે। રામનારાયણ હંમેશા રહસ્યને કાવ્યમાં મહત્વનું ગણતા અને એમનો જે કાવ્ય વિચાર છે એ આપણે આ કાવ્યમાં પણ જોઈ શકીએ છીએ। તો ખાસ યાદ રાખજો, એવું પૂછાઈ શકે બે માર્ક્સમાં કે રામનારાયણ વિશ્વના રાવી પાઠકનો કાવ્ય વિચાર જણાવો, તો એમાં આ બે ત્રણ વાક્યો તમારે લખવા પડશે। કાવ્ય સંબોધન રૂપે રચાયેલું છે, કાવ્યમાં સંબોધ્ય બદલાયા કરે છે। સંબોધન અને સંબોધ્ય એટલે શું, આપણે કોઈ વ્યક્તિને કહીએ છીએ તો આપણે બોલીએ છીએ ને એને સંબોધન કહેવાય, અને આપણે જેને કહીએ છીએ એને એનું સંબોધ્ય કહેવાય, તો પણ કવિ બોલે છે તો રાવી પાઠક પણ વારંવાર એનું સંબોધ્ય બદલાયા કરે છે, કોને
कोण कोण संबोधीय रूपे आवे छे आपणे जोई लईए काव्यमां काव्य छे संबोधन रूपे रचायेलू छे पण काव्यमां संबोधीय बदलाया करे छे। पहला चतुष्कमां चतुष्क एटले चार पंक्तिओनो समूह, याद राखजो चार पंक्तिओनो समूह एने एक शब्दमां कहेवाय चतुष्क। पहला चतुष्कमां संबोध्य छे आँखो, एटले के पहली चार पंक्तिमां छे आँखो ने कहे छे। त्यार पछी बीजा अने त्रीजा चतुष्कमां, एटले के बीजा बीजी चार लीटी अने त्रीजी चार लीटीमां व्यक्ति ने एना स्वजनों ने जेमां कविनो पण समावेश थाय छे एने संबोधन करे छे ने एमना मन संबोध्य होवानुं जणाय छे। छेल्ला युग्मनी पहली लीटीमां अग्निने संबोधन छे, एटले के तेरमी लीटीमां अग्निने संबोधन छे, तो बीजी लीटीमां एटले के चौदमी लीटीमां मृत पत्नीने संबोधन छे। संबोधनની આ પલટાતી તરાહ, તરાહ એટલે પ્રવાહ કાવ્યમાં જરાય બાધક બનતી નથી, ઉલટું બદલાતા પરિપ્રેક્ષ્યથી, પરિપ્રેક્ષ્ય એટલે વાતાવરણ, બદલાતા વાતાવરણથી કાવ્ય વધારે સભર ને સજીવતા ભર્યું ભાસે છે। વળી પહેલી 12 લીટીમાં તો મુખ્ય વાક્ય રચના આજ્ઞાર્થની છે, એમાં પ્રાપ્ત પરિસ્થિતિમાં કંઈક જુદી રીતે વર્તવા પ્રેરતા આધિમન, જેને આપણે સુપરમાઇન્ડ પણ કહી શકીએ, એવા આધિમનના જાણે આદેશ સંભળાય છે। કાવ્યના કેન્દ્રીય ભાવને એનાથી અનોખો ઉઠાવ મળે છે, કાવ્ય જાણે આધ્યાત્મ અનુભવના પ્રદેશમાં પહોંચી જાય છે, એકદમ આ મૃત્યુ પ્રસંગથી કાવ્ય શરૂ થાય છે, પણ જેમ જેમ આગળ વધે છે કાવ્ય એક ઉત્તમ આધ્યાત્મની ઊંચાઈએ આ કાવ્ય પહોંચી જાય છે, એવું અહીંયા જયંત કોઠારી કહે છે। ત્યાર પછી છેલ્લે છેલ્લે કવિ, હવે આપણે કોઈ પણ માણસનું સારી સારી વાતો કરી, પણ દરેકે દરેક બધું સારું હોય એવું જરૂરી નથી, કંઈક કોઈને કોઈ સર્જકથી માણસ માત્ર ભૂલને પાત્રે એવું આપણે કહી શકીએ, તો કોઈકને કોઈક સર્જકથી કોઈક સામાન્ય ભૂલ રહી જતી હોય છે, તો હવે જયંત કોઠારી નાનકડી ભૂલ વિશે પણ અહીંયા વાત કરવાના છે। કાવ્યની ભાષા ભી વ્યક્તિ સ્વસ્થ અને સ્વાભાવિકતા ભરી છે, ન ઉર્મિરંગી ન વિચારધન, ને એમની પદાવલી, પદાવલી એટલે શબ્દો અથવા તો જોડણી, પદાવલી નથી સંસ્કૃત આઢ્ય, નથી ગ્રામ્ય, ઘડી બ ઘડી થીએ જેવા બોલચાલના પ્રયોગો સ્વાભાવિક રીતે સ્વાભાવિકતાને જ પોષે છે। તો આવા બે ઘડી બ ઘડી એટલે કે ઘડી બે ઘડી, થીએ એટલે થઈએ, તો આવા આવા એક બે શબ્દો છે એ ગ્રામ્ય ભાષાના શબ્દો છે, બોલચાલના શબ્દો છે, બોલચાલના પ્રયોગો સ્વાભાવિકતાને જ પોષે છે। એક ધમાલ શબ્દ એવો છે જે કદાચ કોઈને પ્રસન્નતાથી વહેતા આ વાક પ્રવાહને સ્થલિત કરતા નાનકડા પથ્થર રૂપે ભાસે છે। ખાસ યાદ રાખજો જયંત કોઠારીને આ કાવ્યમાં કયો શબ્દ ખોટો વપરાયા હોય એવો લાગે છે, એમાં જયંત કોઠારી કહે છે કે ધમાલ શબ્દ છે એ કાવ્યમાં ક્યાંક ને ક્યાંક કાવ્યના પ્રવાહને રોકનારો આ શબ્દ લાગે છે। તો ધમાલ શબ્દ એવો છે જે કદાચ કોઈને પ્રસન્નતાથી વહેતા આ વાક પ્રવાહને સ્ખલિત કરે, જેને આપણે કહીએ ડિસ્ટર્બ કરે, રોકે, સ્ખલિત કરતા નાનકડા પથ્થર રૂપે ભાસે છે। એ આવ્યો છે સ્વજનોના સંભ્રમ ભરી વ્યાકુળ મનોદશાથી થતા રોકકડ આદિ વ્યવહારોને વ્યક્ત કરવા, પણ ધમાલ શબ્દના આપણી ભાષામાં સાહચર્યો એવા છે કે આ પ્રસંગના સ્વજનોના વર્તન માટે એ શબ્દ કેટલો ઉચિત ગણાય એવો પ્રશ્ન સહેજે થાય। કવિ અહીંયા જયંત કોઠારી કવિની ભૂલ સહેજ બતાવે છે કે ધમાલ શબ્દનો ઉપયોગ, આપણને ખબર છે કે આ કાવ્યમાં કવિએ ધમાલ શબ્દ કોના માટે વાપર્યો છે, તો કે રોવાની કરુણ ક્રિયા માટે, રોકકડની જે ક્રિયા થતી હતી એના માટે કવિ વારંવાર કહે છે કે ધમાલ ન કરો એટલે કે તમે રોકકડ ન કરો, પણ અહીંયા કવિને આ શબ્દ ખોટો પ્રયોજાણો હોય એવું લાગે છે, કારણ કે આપણે બધાને ખબર છે કે ધમાલ શબ્દ આપણે મોટા ભાગે ગુજરાતી ભાષામાં મજાક મસ્તી માટે વાપરવામાં આવે છે, પણ આ રોકકડની ક્રિયા માટે, કરુણ ક્રિયા માટે આ ધમાલ શબ્દ યોગ્ય લાગતો નથી એવું અહીંયા જયંત કોઠારી જણાવે છે। તો એ જ વાત કરે છે કે ધમાલ શબ્દના આપણી ભાષામાં સાહચર્યો એટલે કે એના અર્થો એવા છે કે આ પ્રસંગના સ્વજનોના વર્તન માટે એ શબ્દ કેટલો ઉચિત છે, એટલે કે રડવાના વર્તન માટે એ શબ્દ કેટલો ઉચિત ગણાય એવો પ્રશ્ન સહેજે થાય। સહજ ઉર્મિલ વર્તનને વર્ણવામાં એ શબ્દ ઉપકારક લાગતો નથી, જતો તો સુવા ત્યાં એ કાવ્યની શૃંગારની આબોહવામાં બીછાનું શબ્દ સમાનાર્થીમાં આવી શકે, બીછાનું એટલે આપણે જેને સૈયા પણ કહીએ, અને પથારી, સૈયા, પથારી અને બીછાનું આ ત્રણેય સમાનાર્થી શબ્દો છે। કહે છે કે આ કાવ્યની એક બીજા કાવ્યની વાત કરે છે, જતો તો સુવા ત્યાં આ કાવ્યમાં શૃંગારની આબોહવામાં
बीछानु शब्द सुरेश जोशी ने खूंचियो हतो ए अही याद आवे छे। एवी ज रीते अहींया जयंत कोठारी ने आ छेल्लू दर्शन काव्यमां कयो शब्द खूंचे छे तो एमां आवशे धमाल शब्द एने खूंचे छे। एटले के धमाल शब्द एने अहींया स्खलित काव्यने स्खलित करतो होय काव्यने रोकनारो काव्यमां अयोग्य वपरायो होय एवुं जयंत कोठारीने लागे छे। रामनारायणनी कवितामां आम शब्द विवेक थोड़ो चर्चास्पद बने एवा स्थानो जड़ी आवे छे। काव्यज्ञ कविनी सभानता ओछी हशे एम तो केम कहेवाय, कारण के रामनारायण विश्वनाथ पाठक छे, ए गुजराती भाषाना महान कवियोमांना एक छे। तो आवा काव्यज्ञ, काव्यज्ञ एटले काव्यने जाणनार व्यक्ति तो एने कहेवाय काव्यज्ञ। तो आवा कविताने काव्यने काव्य तत्वने सारी रीते जाणनार कवि रामनारायण पाठकनी आवी शब्दोनी सभानता ओछी होय एम तो કેમ કહી શકાય? કાં તો કવિની ઘણા વાક પ્રયોગોને કવિતામાં નાણી જોવાની કૌતુક વૃત્તિ હોય, એટલે કે કૌતુક વૃત્તિ કોને કહેવાય? નવું નવું જાણવાની ઈચ્છા। કવિને ખાસ યાદ રાખજો, જયંત કોઠારીના મતે આ ધમાલ શબ્દનો ઉપયોગ રાવી પાઠકે શું કામ કર્યો હશે? તેનું પહેલું કારણ કીધું છે કે કાં તો કવિની ઘણા વાક પ્રયોગોને કવિતામાં નાણી જોવાની કૌતુક વૃત્તિ હોય, એટલે કે એને એક પ્રયોગ કરવો હોય આ ભાવ માટે ધમાલ શબ્દ મૂકીને એને એક પ્રયોગ કરવાની એની કૌતુક વૃત્તિ હોય, અથવા બોલચાલની ભાષા માટેનો અપ્રસંગે પ્રવર્તતો પક્ષપાત હોય, અથવા તો બીજું એક કારણો એવું હોય શકે કે બોલચાલની ભાષા માટેનો અન્ય પ્રસંગે અન્ય શબ્દ વાપરવાનો કવિનો કોઈ પક્ષપાત હોય શકે, કારણ કે બોલચાલની ભાષા માટેનો અપ્રસંગે પ્રવર્તતો પક્ષપાત હોય, અથવા તો કવિનો શબ્દ સંસ્કાર જ એવો હોય કે કેટલાક સહચર્યો એમને બાધક ન બને, અથવા તો કવિનો એવો શબ્દ સંસ્કાર જ હોય એના જીવનમાં શબ્દનું ઘડતર, એના જીવનમાં શબ્દોનો એવો જ સંસ્કાર મળેલો હોય, એના કારણે કદાચ આ ધમાલ શબ્દ કવિને અયોગ્ય લાગ્યો ન હોય। તો આ ત્રણ મુખ્ય કારણો જયંત કોઠારીએ આપ્યા છે કે શા માટે તેઓએ ધમાલ શબ્દ આમાં ઉપયોગ કર્યો છે। તો મિત્રો, આ ત્રણે ત્રણ કારણો ખાસ યાદ રાખજો, બે માર્ક્સ માં પૂછાઈ શકે, એમનો શબ્દ સંસ્કાર જ એવો હોય કે કેટલાક સહચર્યો એમને બાધક, તો પણ મૃત્યુ નિમિત્તક છતાં મંગલ જીવન રસથી છલકાતું છેલ્લું દર્શન રામનારાયણ ના જ નહીં, ગુજરાતી સાહિત્યના એક અનન્ય સાધારણ કાવ્ય તરીકે હૃદયને પ્રભાવિત કરે છે। એટલે કે આ રામનારાયણ વિશ્વનાથ પાઠકનું આજે છેલ્લું દર્શન કાવ્ય છે એ મૃત્યુ નિમિત્તક એટલે કે મૃત્યુ વિષયક કાવ્યમાં ગુજરાતી ભાષાનું એક વિરલ કાવ્ય, એક ઉત્તમ કાવ્ય તરીકે હંમેશા રહ્યું છે અને હંમેશા રહેશે। આ તો છેલ્લે જયંત કોઠારી કહે છે। તો મિત્રો, આ આપણે અભ્યાસ કર્યો જયંત કોઠારીએ જે આસ્વાદ કરાવેલો છે, હવે આ કાવ્ય અને આ આસ્વાદ લેખમાંથી જે બોર્ડ પરીક્ષામાં પૂછાઈ શકે એવા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે, આમ તો ઘણા બધા, આ બંને પાર્ટ તમે વિસ્તૃત રીતે સમજેલા હશો એટલે મને નથી લાગતું કે તમારે હવે તમારે કોઈ અન્ય બુકનો સહારો લેવો પડે। આ બંને પાર્ટને મિત્રો તમે બે વાર સાંભળી લીધેલા હશે એટલે મિત્રો ગેરંટી આપું કે તમારે આ ચેપ્ટરમાંથી કોઈ પણ પ્રશ્ન નીકળે ઇઝીલી તમે એનો જવાબ આપી શકશો। છતાં પણ બોર્ડ પરીક્ષામાં પૂછાઈ શકે એવા અને આગળ પૂછાયેલા તમામ પ્રશ્નો હું તમને નેક્સ્ટ પાર્ટની અંદર આપી દઈશ। આપણે તમને ખબર જશે કે દરેકે દરેક ચેપ્ટરના આઈએમપી પ્રશ્નો અલગથી પાર્ટમાં આપીએ છીએ, તો આ ચેપ્ટરના પણ તમને આઈએમપી પ્રશ્નો મળી જશે। વિડીયો પસંદ પડ્યો હોય, કંઈક ફાયદો થયો હોય તો ચોક્કસથી લાઈક કરી દેવાનું છે, તમારા મિત્રોને જરૂરથી શેર કરવાનું છે, અને તમે જો હજુ ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો નીચે લાલ બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, બાજુનો બેલ આઇકોન પણ દબાવી દેજો કે જેનાથી કોઈ પણ નવો વિડીયો કે લાઈવ લેક્ચરની શરૂઆત થાય તો તમને એની નોટિફિકેશન સીધી મળી રહે। ફરી મળીશું નવા વિડીયોમાં, ત્યાં સુધી આવજો, બાય બાય, જય શ્રી કૃષ્ણ, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત।